પંચમહાલના શહેરા પાનમ ટોલનાકા પાસે ટ્રક અને શાકભાજી ભરેલ મહેન્દ્ર પિકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાતા પિકઅપ વાહનમાં બેઠેલા એક યુવાનનું મોત નિપજ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરા લુણાવાડા હાઈવે માર્ગ ઉપર હોસેલાવથી પાનમ ટોલનાકા સુધીના એક તરફના માર્ગની મરામત કામગીરી ચાલી રહી છે, જેને લઈને એક તરફનો વાહન વ્યવહાર બંધ કરીને બીજા માર્ગ પર અવર જવર માટે વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવેલ હતો. ત્યારે રવિવારની રાત્રિએ પાનમ ટોલનાકા પાસે શાકભાજી ભરીને જતી મહિન્દ્રા પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધડાકાભર બે વાહનો સામસામે ટકરાતા પિકઅપ ગાડીમાં બેઠેલ ડ્રાઈવર સહિતના અન્ય બે ઇસમો કેબિનમાં ફસાયા હતા. બનેલા અકસ્માતને પસાર થતાં વાહન ચાલકો તેમજ આસપાસ રહેતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. જોકે પિકઅપ કેબિનમાં બેઠેલા ઇસમો બહાર નીકળી ન શકે તેવી પરિસ્થિતિ સર્જાતા જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. મહામહિનતે પિકઅપમાં ફસાયેલા ઇસમોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઈજા પહોંચેલા ચાર વ્યક્તિઓને 108 સેવા દ્વારા શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં પિકઅપમાં બેઠેલા એક ઇસમ ગોપાલભાઈ ભલજીભાઈ ગુનિયા, ઉંમર વરસ 22, રહે ઉમાખેડી, તાલુકો પેટલાબાદ, જિલ્લો ઝાબવા, મધ્યપ્રદેશનું મોત નિપજ્યું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ રોડની કામગીરી શરૂ થઈ ત્યારે પણ ડમ્ફર અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રિતેશ દરજી, ચેડેશ્રી, પંચમહાલ.